પર નંબર 13 સ્ત્રીઓની સમસ્યાઓ, તેમાં આપણે લોકો 3 યુનિટની ચર્ચા કરી ચૂક્યા હતા. તો આજે હવે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ 4th યુનિટ, જે છે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ. તો આ 4th યુનિટમાં તમારે જે સમજવાના મુદ્દાઓ છે તે કુલ 4 છે. તેમાં છે પહેલો મુદ્દો કે સ્ત્રીઓની જે શૈક્ષણિક સમસ્યાઓ છે તે કઈ કઈ છે, પછી જે શૈક્ષણિક સમસ્યાઓ છે તેના કારણો કયા છે, અને છેલ્લો મુદ્દો છે તે છે સ્ત્રીઓની જે શૈક્ષણિક સમસ્યાઓ છે તેની અસરો કઈ કઈ સ્ત્રીના જીવન ઉપર પડે છે. તો આપણે આજના વિડીયોમાં જે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ છે તેના વિશેનો પરિચય મેળવીશું. તો સૌથી પહેલાં તો આપણે લોકો જોઈએ તેની પૂર્વભૂમિકા, એટલે કે આપણે લોકો આ જે 3 યુનિટો જોઈ ગયા તે 3 યુનિટમાં આપણે જોયું હતું કે સ્ત્રીની આરોગ્ય વિષયક સમસ્યા, તેની બેવડી ભૂમિકાની સમસ્યા, તેની જ સાથે આપણે બીજી અનેક સમસ્યાઓનો પણ પરિચય છે તે આપણે લોકોએ અગાઉના યુનિટમાં મેળવ્યો હતો. તો આ યુનિટ છે તેમાં આપણે શૈક્ષણિક સમસ્યાઓ, સ્ત્રીઓને કઈ કઈ નડે છે તેના વિશેની ચર્ચા કરવાની છે. તો જ્યારે કોઈ પણ સમસ્યા ઉદ્ભવતી હોય છે ત્યારે એ સમસ્યાઓ કઈ રીતના પરિણમતી હોય છે તેના વિશેની સૌથી પહેલાં તો આપણે ચર્ચા કરવી જોઈએ. ત્યારબાદ જે આ સમસ્યાઓ પરિણમે છે તેના કારણો કયા છે તેના વિશેની સમજૂતી પ્રાપ્ત કરવી પડે. અને ત્યારબાદ કોઈ પણ સમસ્યા જ્યારે સમાજમાં ઉદ્ભવતી હોય છે, તમે લોકો SYBA પેપરમાં તમે ભણી જ ગયા છો સામાજિક સમસ્યાઓ 1 અને સામાજિક સમસ્યાઓ 2, તો એ દરેક સમસ્યામાં તમે લોકોએ જોયું હતું કે દરેક સમસ્યા છે તેની કોઈ ને કોઈ અસર છે તે આપણા સમાજ ઉપર થતી જોવા મળે છે. તો આ અસરો કઈ છે તેના વિશેની પણ સમજૂતી આપણે લોકોએ મેળવવી પડે. તો અહીંયા આપણે કરવાની છે સ્ત્રીઓની જે શૈક્ષણિક સમસ્યાઓ છે તેના વિશેની સમજૂતી આપણે લોકોએ મેળવવાની છે. તો સૌથી પહેલાં તો આપણે તેની પૂર્વભૂમિકા જોઈએ. તો જે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ છે તે શિક્ષણના તમામ સ્તરે સ્ત્રી પુરુષનું જે સહભાગીપણું છે તેમાં લિંગભેદ અને અસમાનતાની સમસ્યા તરીકે આપણને પ્રવર્તી જોવા મળે છે. એક સમય એવો હતો કે સમાજમાં શિક્ષણનું મૂલ્ય નહોતું, પરંતુ આધુનિક યુગમાં શિક્ષણ સામાજિક, આર્થિક અને રાજકીય સશક્તિકરણનું એક અગત્યનું સાધન બન્યું છે. તેવી જ રીતના આપણે લોકો કહીએ કે સમાજ છે, જો તેની મોટાભાગની સ્ત્રીઓના શિક્ષણ અધિકારોનો અનાદર કરતો હોય તો સ્ત્રીઓની જે સશક્તિકરણ માટેના બીજા બધા પગલાં છે તે નિરર્થક બની રહે છે. એટલે કે પાયાની વાત કઈ છે, તો પાયાની વાત છે સ્ત્રીઓમાં શિક્ષણનું સ્તર ઊંચું લાવવું. આધુનિક યુગમાં આપણે લોકોએ જોયું છે કે શિક્ષણ છે તે સામાજિક, આર્થિક અને રાજકીય જે સશક્તિકરણ છે તેનું અગત્યનું સાધન માનવામાં આવે છે. એટલે જો સશક્તિકરણ કરવું હોય તો શિક્ષણ દ્વારા જ એ બાબત છે, એ પરિબળ છે તે શક્ય બનાવી શકાય છે. તો સ્ત્રી છે એટલે શિક્ષણ છે તે સામાજિક ગતિશીલતાનું દ્વાર છે, તે વ્યક્તિનો સર્વાંગી વિકાસ સાધતું એક સાધન છે. અને આથી જ વર્તમાન યુગમાં સ્ત્રી સાક્ષરતાના પ્રમાણ પરથી તે સમાજની સભ્યતાનો સ્તર નક્કી કરવામાં આવે છે. જે સમાજમાં સ્ત્રીની સાક્ષરતાનો દર ઊંચો, તે સમાજમાં સ્વાભાવિક રીતના તેનો જે વિકાસ છે તે ઊંચો આપણને જોવા મળે છે. અને જેથી ભારતના બંધારણમાં શિક્ષણની અગત્યતાને પણ સ્વીકારવામાં આવી છે. અને શિક્ષણ છે તે સમાજના જે વિકાસ માટે એક પારાશિષી તરીકેનું એક કાર્ય કરે છે. જો શિક્ષણ ન હોય તો તમે કલ્પના કરો કે આપણી જે વિકાસની, આપણી જે પ્રગતિ છે, આપણો જે વિકાસ છે તે બધું રૂંધાઈ જાય. માટે શિક્ષણ છે એ બહુ જરૂરી છે. અને આ શિક્ષણ છે તે ખાસ કરીને સ્ત્રીઓ માટે વધુ જરૂરી અને યોગ્ય માનવામાં આવ્યું છે. તેમ છતાં કેટલાક પરંપરાગત ખ્યાલો, નાની વયે લગ્ન, લિંગભેદ, ગરીબી અને ગ્રામીણ સમાજોનું જે વ્યવસાયલક્ષી માળખું છે તેને કારણે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ છે તે આપણા સમાજમાં ઊભી થતી આપણને જોવા મળે છે.
તો આ જે શૈક્ષણિક સમસ્યાઓ છે તે કઈ કઈ છે તેના વિશેનો પરિચય આપણે આજના વિડીયોમાં મેળવવાનો છે. જો એક સ્ત્રી શિક્ષિત હશે તો તે કુટુંબ શિક્ષિત બનશે, અને કુટુંબ જો શિક્ષિત હશે તો સ્વાભાવિક રીતના સમાજ છે તે પણ શિક્ષિત થશે તેમ આપણે લોકો કહી શકીએ. કારણ કે સમાજ કુટુંબ બધાની જે આધારશિલા છે તે કોણ છે, તો કે એક સ્ત્રી છે. કારણ કે બાળકનું જે સામાજિકરણ કરવાનું હોય છે તે સામાજિકરણમાં જો કોઈ મહત્ત્વનો ફાળો આપતું હોય, કોઈ મહત્ત્વનો ફાળો આપતું પાત્ર હોય તો તે સ્ત્રીઓ છે. એટલે સ્ત્રી જો શિક્ષિત હશે તો તે પોતાના બાળકોને સારી રીતનું જે સામાજિકરણ કરવાનું છે તે સામાજિકરણ છે તે કરી શકશે. તો તેમ છતાં હજી પણ આપણા ઘણા સમાજોમાં આવું જે શૈક્ષણિક સ્તર જે ઊંચું જોવા મળવું જોઈએ સ્ત્રીઓમાં ખાસ કરીને, તે શૈક્ષણિક સ્તર આપણને સ્ત્રીઓમાં ઊંચું જોવા મળ્યું નથી, જેના કારણે સ્ત્રીઓને ઘણી બધી શૈક્ષણિક સમસ્યાઓનો અનુભવ કરવો પડતો હોય છે. તો અહીંયા આપણે લોકો સ્ત્રીઓની જે શૈક્ષણિક સમસ્યાઓ છે તે કઈ કઈ છે તેના વિશેનો સૌથી પહેલાં તો પરિચય મેળવીએ. તો સ્વાતંત્ર્યતા પૂર્વે એટલે કે બ્રિટિશ યુગમાં ભારતમાં સ્ત્રી શિક્ષણનો પ્રારંભ થયો, અને પરંપરાગત જે ભારતીય સમાજમાં સ્ત્રીઓને શિક્ષણનો અધિકાર નહોતો અને સ્ત્રીઓને શિક્ષણની જરૂર નથી તેવી માન્યતા પ્રચલિત હતી, તે માન્યતા જે બ્રિટિશ યુગ આવી તેમાં એ માન્યતા કેવી બની, તો કે તે માન્યતાને શું કરવામાં આવી, તો કે તેનો વિરોધ કરવામાં આવ્યો. સ્ત્રીની ભૂમિકા માત્ર ગૃહિણી તરીકે છે એવી માન્યતા રૂઢ થયેલી હતી, અને સમાજ જીવનના તમામ ક્ષેત્રમાં સ્ત્રી પુરુષના જે ભેદભાવની વિચારસરણી છે તે આપણને જોવા મળતી હતી. આથી આધુનિક ઔપચારિક શિક્ષણ શરૂ થયું તેમ છતાં સ્ત્રી શિક્ષણ પ્રત્યે ઉદાસીનતા સેવવામાં આવતી હતી, અને પુરુષ શિક્ષણનો સ્વીકાર થવા લાગ્યો હતો. એટલે સ્ત્રી શિક્ષણ અંગેની જે આધુનિક વિચારસરણી હતી તે અનુસાર સ્ત્રી અને પુરુષ સમાનતા સ્થાપિત કરવા માટે અને સ્ત્રીઓ બહુવિધ ભૂમિકાઓ ભજવવા સજ્જ બની શકે તે માટે સ્ત્રી શિક્ષણની હિમાયત કરવામાં આવી, અને આધુનિક વિચારસરણી સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપનારું હતું. આધુનિક વિચારસરણી જે ધરાવતા હતા તે લોકોએ સ્ત્રી શિક્ષણની હિમાયત કરી, અને વિવિધ પંચવર્ષીય યોજનાઓમાં સ્ત્રી શિક્ષણ ઉપર ભાર મૂકવામાં આવ્યો, અને શિક્ષણને પ્રોત્સાહન એટલે સ્ત્રી શિક્ષણને પ્રોત્સાહન આપવા વિભિન્ન પગલાઓ ભરવામાં આવ્યા. કન્યા કેળવણી ઉપર ભાર મૂકવામાં આવ્યો, તેમજ કન્યા કેળવણી માટે જે પ્રોત્સાહક યોજનાઓ હતી તેનો પણ અમલ છે તે કરવામાં આવ્યો, અને આ બધા પગલાં અને યોજનાઓના લીધે સ્ત્રી શિક્ષણમાં ધીમી ધારે પણ પ્રગતિ આપણને જોવા મળી. અને તેમ છતાં આ જે સ્ત્રી શિક્ષણ છે તે સ્ત્રી શિક્ષણમાં ભલે એક ધારી પ્રગતિ ન થઈ પણ ધીમે ધીમે પ્રગતિ થઈ, પણ થઈ ખરી. એક યા બીજા સ્વરૂપે આ શિક્ષણના પરિણામે લિંગભેદ અને અસમાનતા છે તે દૂર થઈ શકી છે, અને તેમાં સ્ત્રીઓની જે શૈક્ષણિક સમસ્યાઓનું મૂળ રહેલું છે તે આપણને જોવા મળે છે. તો સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓ કઈ છે તે આ પ્રમાણે આપણે લોકો જોઈ શકીએ. તો તેમાં પહેલું આવે છે સ્ત્રી શિક્ષણનો ધીમો વિકાસ અને સ્ત્રી પુરુષ શિક્ષણમાં વિષમતાની સમસ્યા. સામાન્ય રીતના આપણે એમ કહી શકીએ કે સ્વાતંત્ર્યતાની જે પૂર્વ સંધ્યાએ ભારતમાં સાક્ષરતાનો દર 14% જેટલો હતો, તેમાં પુરુષ કરતાં સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર નીચો હતો. એ તમે સૌ કોઈ જાણો જ છો કે સ્વતંત્રતા જ્યારે આપણને મળી ત્યારે સ્ત્રીઓનો સાક્ષરતાનો દર નીચો અને પુરુષોનો સાક્ષરતાનો દર આપણને ઊંચો જોવા મળ્યો છે. 1951માં ભારતમાં સાક્ષરતા દર 18%થી વધુ હતો, તેમાં પુરુષોમાં 27% અને સ્ત્રીઓમાં 7%થી પણ ઓછો સાક્ષરતાનો દર આપણને જોવા મળે છે. ત્યાર પછી દર દાયકે સ્ત્રીઓ અને પુરુષોમાં સાક્ષરતા દરમાં વૃદ્ધિ થતી રહી છે. પુરુષોમાં શરૂઆતથી સાક્ષરતા દર સ્ત્રીઓના સાક્ષરતા દર કરતાં કેવો જોવા મળ્યો છે, તો કે વધુ જોવા મળ્યો છે. અને 2001ની સાલમાં તો પુરુષ સાક્ષરતા દર
75% થી વધુ હતો, જ્યારે સ્ત્રીઓમાં એ સાક્ષરતાનો દર 54% થી ઓછો હતો. 2011ની વસ્તી ગણતરી પ્રમાણે પુરુષોમાં આ દર 87% થયો અને સ્ત્રીઓમાં 70% થયો. આમ સ્વાતંત્ર્યતા પ્રાપ્તિ પછી 60 વર્ષના સમયગાળા દરમિયાન સ્ત્રી સાક્ષરતા દરમાં વૃદ્ધિ થઈ છે તેમ આપણે લોકો કહી શકીએ. મેં તમને જે આંકડાઓ કીધા તેના પરથી તમે કહી શકો કે સ્ત્રીઓના સાક્ષરતા દરમાં પુરુષોના સાક્ષરતા દર જેટલી ભલે વૃદ્ધિ નથી થઈ પણ થઈ છે એમ આપણે લોકો કહી શકીએ. આમ સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછીના 60 વર્ષના સમયગાળા દરમિયાન સ્ત્રી સાક્ષરતા દરમાં વૃદ્ધિ થઈ છે, પરંતુ હજી પુરુષ સાક્ષરતા દર કરતાં સ્ત્રી સાક્ષરતા દર આપણને કેવો જોવા મળે છે તો કે ઓછો. 1951માં પુરુષ સાક્ષરતા દર કરતાં સ્ત્રીઓમાં જે સાક્ષરતા દર હતો તે 18% ઓછો હતો અને 2011માં પુરુષ સાક્ષરતાનો દર હતો તેના કરતાં સ્ત્રીઓમાં 16.5% જેટલો ઓછો હતો. આનો એ અર્થ થયો કે સ્ત્રી અને પુરુષ સાક્ષરતા દરની જે વિષમતા છે તેમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો નથી. એટલે કે શિક્ષણનો વિકાસ ધીમે ધીમે કેવો થઈ રહ્યો છે તો કે વધી રહ્યો છે. કેમાં વધી રહ્યો છે? તો સ્ત્રી શિક્ષણમાં સાક્ષરતા એટલે કે સ્ત્રીઓમાં સાક્ષરતાનો દર પુરુષોની સાથે વધી રહ્યો આપણને જોવા મળે છે, પણ તેમ છતાં હજી પણ સ્ત્રી પુરુષ સમાનતા સિદ્ધ કરવા માટે હજુ ઘણું કરવાનું બાકી છે અને સ્ત્રી શિક્ષણના માર્ગમાં જે લિંગભેદની પરંપરા છે તેને પણ આપણે દૂર કરવી અત્યંત જરૂરી છે, જેથી કરીને હજી સ્ત્રીઓનો સાક્ષરતાનો દર પુરુષો સમકક્ષ આપણે લાવી શકીએ. બીજું આવે છે સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતાની સમસ્યા. તો ભારતીય સમાજમાં આજે પણ 20% થી વધુ વ્યક્તિઓ નિરક્ષર છે. જો હું બધા વ્યક્તિઓની વાત કરું છું કે આપણા ભારતમાં હજી 20% થી વધુ લોકો છે તે નિરક્ષર છે અને તેમાં પુરુષોમાં નિરક્ષરતાનું પ્રમાણ સ્ત્રીઓમાં નિરક્ષરતા કરતાં ઓછું છે, જ્યારે સ્ત્રીઓમાં પુરુષો કરતાં વધુ નિરક્ષરતાનું પ્રમાણ આપણને જોવા મળે છે. 1951માં દેશમાં 92% થી વધુ સ્ત્રીઓ નિરક્ષર હતી. 1971માં 81% થી વધુ સ્ત્રીઓ નિરક્ષર હતી. 1991માં 60% થી વધુ સ્ત્રીઓ નિરક્ષર હતી અને 2011માં 29% થી વધુ સ્ત્રીઓ નિરક્ષર છે અને દર દાયકે સ્ત્રીઓમાં નિરક્ષરતાના પ્રમાણ કરતાં પુરુષોમાં નિરક્ષરતાનું પ્રમાણ આપણને ઓછું જોવા મળે છે. ભારતમાં જે સ્ત્રીઓનું નિરક્ષરતાની બાબતમાં પ્રાદેશિક તફાવતો રહેલા છે એ જ રીતના ગામ શહેર તફાવતો પણ આપણને જોવા મળે છે, તેમજ આદિજાતિ અને બિન આદિજાતિમાં અને અનુસૂચિત આદિજાતિ તથા અનુસૂચિત જાતિઓમાં પણ સ્ત્રીઓની સાક્ષરતાના પ્રમાણમાં આપણને શું જોવા મળે છે તો કે તફાવતો રહેલા જોવા મળે છે. નિરક્ષરતા છે એ સાક્ષરતાનો અભાવ સૂચવે છે. નિરક્ષરતા એટલે અભણપણું, જે વ્યક્તિ અક્ષર જ્ઞાન ન ધરાવતી હોય, લખી વાંચી શકતી ન હોય તથા સામાન્ય હિસાબ કિતાબ કરી શકતી ન હોય તેવી વ્યક્તિને આપણે લોકો નિરક્ષર તરીકે ઓળખાવી શકીએ. અને નિરક્ષર લોકો છે તે આધુનિક વિચારોના જે સંપર્ક છે તેનાથી વંચિત રહેવા પામે છે અને આ બધી બાબતો છે તે આપણને ઓછા વત્તા અંશે ક્યાંક સ્ત્રીઓમાં પણ જોવા મળે છે, જેથી કરીને આપણે લોકો એમ કહી શકીએ કે સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતાની સમસ્યાઓ પણ આપણને જોવા મળે છે. ત્યારબાદ આવે છે સ્ત્રી શિક્ષણની નીચી કક્ષા. તો સ્ત્રીઓ છે તેના શિક્ષણની કક્ષા પુરુષો કરતાં નીચી રહેવા પામી છે અને સ્ત્રી શિક્ષણ છે તેના સંબંધિત એક મહત્વની સમસ્યા એ છે કે તેઓમાં શિક્ષણનો દર નીચો છે. સ્ત્રીઓમાં શિક્ષણની નીચી કક્ષા એક સમસ્યા છે. સ્ત્રીઓમાં શિક્ષણ છે તે લોકપ્રિય બનતું જાય છે, આમ છતાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ શિક્ષણ એ ત્રણેય કક્ષાએ શિક્ષણ લેતી સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં હજુ આપણને ઓછું અને નીચું જોવા મળે છે
અને આ તફાવત તમને લોકોને ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં પણ જોવા મળે છે. શહેરી વિસ્તારો કરતાં જે ગ્રામીણ વિસ્તારોમાં પુરુષ શિક્ષણની કક્ષા કરતાં સ્ત્રીઓની શૈક્ષણિક કક્ષા નીચી રહેવા પામી છે. પ્રાથમિક કક્ષાથી ઉચ્ચ શિક્ષણ તરફ જતા જઈએ તેમ તેમ શિક્ષણ મેળવતી સ્ત્રીઓનું પ્રમાણ પુરુષો કરતાં કેવું બને છે? તો કે ક્રમશઃ ઘટતું જોવા મળે છે. ભારતમાં જે સ્ત્રીઓની જે સાક્ષર કે શિક્ષિત તરીકે ગણતરી થાય છે તેમાં મોટાભાગની સ્ત્રીઓએ માત્ર ને માત્ર પ્રાથમિક શિક્ષણ મેળવ્યું હોય અને સાક્ષર બની હોય તેવું આપણને જોવા મળ્યું છે. આ રીતના આપણે કહી શકીએ કે સ્ત્રીની શિક્ષણની કક્ષા પુરુષ કરતાં નીચી રહી છે એ સ્ત્રી શિક્ષણની એક સમસ્યા તરીકે આપણે ઓળખાવી શકીએ. ત્યારબાદનો મુદ્દો આવે છે ઉચ્ચ શિક્ષણમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ. સ્વાભાવિક રીતના આગળ જ મેં તમને લોકોને સમજાવ્યું કે પ્રાથમિક કક્ષા સુધીનું જ શિક્ષણ છે તે સ્ત્રીઓ લેતી આપણને જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણ એટલે કેવું? તો કે કોલેજ અને યુનિવર્સિટી કક્ષાનું શિક્ષણ. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાના શિક્ષણને ઉચ્ચ શિક્ષણ તરીકે આપણે ઓળખાવી શકીએ. સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ મેળવતા જે કુલ વિદ્યાર્થીઓ છે તેમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું પ્રમાણ 20% જેટલું ઓછું છે. સ્ત્રીઓમાં હજી ઉચ્ચ શિક્ષણમાં પુરુષો જેટલો વધારો થયો નથી. સ્ત્રીઓમાં શિક્ષણનો જે વધારો સ્વતંત્રતા પછી થયો છે તેમાં પ્રાથમિક શિક્ષણમાં સારી પેઠે વધારો થયો છે. માધ્યમિક કક્ષાએ તેનાથી ઓછો વધારો અને ઉચ્ચ શિક્ષણમાં તેના કરતાં પણ ઘણો ઓછો વધારો થયેલો આપણને જોવા મળે છે. ઉચ્ચ શિક્ષણ સુધી પહોંચતી જે સ્ત્રીઓની સંખ્યા છે તે કુલ સ્ત્રીઓના પ્રમાણમાં ઘણી ઓછી છે. ગ્રામીણ વિસ્તારોમાં ખાસ કરીને ઉચ્ચ શિક્ષણનું પ્રમાણ શહેરો કરતાં ઘણું ઓછું છે. આ બાબત સ્ત્રીઓના ઉચ્ચ શિક્ષણ પ્રત્યે સમાજની જે ઉદાસીનતા છે તે દર્શાવે છે. લગ્ન બજારમાં શિક્ષિત પુરુષ શિક્ષિત કન્યાનો આગ્રહ રાખે છે અને આથી મા બાપ તેમની પુત્રીને ઉચ્ચ શિક્ષણ આપવા લાગ્યા છે એ હકીકત છે. પરંતુ સ્નાતક અને અનુસ્નાતક કક્ષાએ શિક્ષણ મેળવતા દરમિયાન લગ્ન યોજાય તો અભ્યાસ છે તેને પડતો મૂકી દેવામાં આવે છે અને આવી ઘટનામાં સ્ત્રી શિક્ષણના મહત્ત્વની અવગણના થતી આપણને જોવા મળે છે. એટલે આના ઉપરથી આપણે કહી શકીએ કે ઉચ્ચ શિક્ષણમાં પણ સ્ત્રીઓનું જે પ્રમાણ છે તે આપણને ઓછું જોવા મળે છે. ત્યારબાદ આવે છે અધવચ્ચે શાળા છોડી દેવાનું ઊંચું પ્રમાણ. તો શાળાનું શિક્ષણ પૂરું કર્યા પહેલાં જ અધવચ્ચેથી શાળા છોડી દેવાનું ઊંચું પ્રમાણ છે તે છોકરીઓમાં વધુ જોવા મળ્યું છે. એટલે કે શાળામાં ભણતી ઘણી છોકરીઓને મા બાપ અધવચ્ચેથી શું કરે છે? શાળા છોડાવી દેતા હોય છે. તેથી શાળામાં ભણતી બધી છોકરીઓનું શાળાકીય શિક્ષણ છે તે પૂરું થતું નથી. પ્રાથમિક કક્ષાથી માંડીને ઉચ્ચ શિક્ષણ સુધીની તમામ કક્ષાએ અધવચ્ચેથી શિક્ષણ છોડી દીધું હોય તેવી છોકરીઓનું પ્રમાણ આપણને વધુ જોવા મળે છે. પહેલા ધોરણમાં દાખલ થયેલી જે 10 છોકરીઓમાંથી માત્ર 3 જ છોકરીઓ છે તે 5મા ધોરણ સુધી પહોંચે છે અને બાકીની 7 છોકરીઓ છે તે પ્રાથમિક શિક્ષણ પૂરું કરતી નથી. 5મા ધોરણમાં ભણતી છોકરીઓમાંથી માત્ર 20% જેટલી જ છોકરીઓ 8મા ધોરણ સુધી પહોંચે છે અને 13 છોકરીઓમાંથી માત્ર 1 છોકરી જ માધ્યમિક કક્ષા સુધી પહોંચતી આપણને જોવા મળે છે. આવા બધા અભ્યાસો છે તે સ્ત્રીઓના શિક્ષણને બાબતમાં લઈ ધ્યાન પર લઈ અને કરવામાં આવ્યા છે. શહેરો કરતાં ગામડામાં અધવચ્ચેથી શાળા છોડી દેવાનું પ્રમાણ વ્યાપક રીતના આપણને જોવા મળે છે. ગામડામાં ઘણી શાળામાં રજીસ્ટર પછી છોકરીઓના નામ નોંધાયેલા હોય છે તેમાંથી ઘણી છોકરીઓ શાળામાં આવતી હોતી નથી. ગામડામાં ખેતીની મોસમમાં છોકરીઓ છે તે ઘરકામનો બોજો વધારે તેના ઉપર આવતો આપણને જોવા મળે છે અને તેથી તે શાળાએ જતી ઓછી આપણને જોવા મળે છે. ઉચ્ચતર માધ્યમિક અને કોલેજ કક્ષાના શિક્ષણ વખતે છોકરી યુવાન બની જાય છે અને તેથી તેના માટે સારો મુહૂર્તિયો
શોધવાનું મા બાપ શરૂ કરી દેતા હોય છે, અને જેવો સારો મુહૂર્તિય મળે છે એટલે તેને શું કરવામાં આવે છે, તો તેનું શિક્ષણ અધવચ્ચેથી છોડી અને તે મુહૂર્તિયા સાથે તેના લગ્ન કરી દેવામાં આવતા હોય છે. આમ અનેક કારણોથી શિક્ષણના જે અધવચ્ચે છોકરીઓનું જે અધવચ્ચેથી શાળા છોડી દેવાનું પ્રમાણ છે તે આપણને છોકરીઓમાં વધુ જોવા મળે છે. અને છેલ્લો મુદ્દો છે સહશિક્ષણમાં સ્ત્રીઓની સમસ્યાઓ. તો લૈંગિક ભેદભાવ અને સ્ત્રી પુરુષ જે અસમાનતાની સમસ્યા છે તેને નિવારવામાં અને સ્ત્રી પુરુષ સમાનતાને વાસ્તવિક બનાવવામાં સહશિક્ષણ છે તે અગત્યનું સાધન છે. પરંતુ સહશિક્ષણના ક્ષેત્રમાં સ્ત્રી માટે નવી અણધારી સમસ્યાઓ પેદા થાય છે. આ સમસ્યાઓમાં પજવણી અને ત્રાસદાયક મશ્કરીની સમસ્યા, જાતીય સતામણીની સમસ્યા અને ફસામણીની સમસ્યા, જાતીય શોષણની સમસ્યા, લગ્ન પૂર્વેના સંબંધોની સમસ્યા, જાતીય સ્પર્ધામાંથી ઉદ્ભવતા સંઘર્ષની સમસ્યા, કુવારું માતૃત્વની સમસ્યા વગેરે જેવી અનેક સમસ્યાઓનો સામનો સ્ત્રીઓને કરવો પડતો હોય છે. અને પરિણામ શું થાય છે કે તે આવા સહશિક્ષણમાં જવાનું ઓછું પસંદ કરતી હોય છે. દાખલા તરીકે આ મુદ્દો હું તમને સમજાવું તો દરેક દીકરીના મા બાપ એવું ઈચ્છે છે કે મારી દીકરી ભણે, પણ તે કેવું ઈચ્છે છે કે મારી દીકરી જે કોલેજમાં કે જે સ્કૂલમાં જાય તે સ્કૂલમાં માત્ર દીકરીઓ જ હોય તેવી સ્કૂલમાં તેને બેસાડવાનું તે લોકો પસંદ કરતા હોય છે. અને જ્યારે આવી કોલેજ કે આવી શાળામાં તેનું એડમિશન થતું નથી ત્યારે તે આવા સહશિક્ષણની જે સ્કૂલો કે શાળાઓ હોય છે તેમાં તે પોતાની દીકરીઓને જવા માટેની મનાઈ કરે છે. અને પરિણામ શું આવે છે, તો પરિણામે સ્ત્રીઓએ પોતાનો અભ્યાસ ત્યાંથી જ પૂરો કરી દેવો પડતો હોય છે. અત્યારના પણ ઘણા વાલી આવતા હોય છે કે ભાઈ અમને મહિલા કોલેજમાં એડમિશન મળે, અમારી દીકરીનું મહિલા કોલેજમાં એડમિશન થાય તો જ તેને આગળ ભણાવીશ, બાકી કોઈ કોએજ્યુકેશનવાળી કોલેજ હોય કે શાળા હોય તો તેમાં અમારે અમારી છોકરીને અભ્યાસ કરાવવો નથી. અને આ એક કારણ બને છે કે જેના કારણે સ્ત્રીઓને શું કરવું પડતું હોય છે, પોતાનું શિક્ષણ અધવચ્ચેથી અથવા તો શિક્ષણ લેવાની બહુ તમન્ના હોય છે, ઉચ્ચ શિક્ષણમાં જવાની પણ સ્ત્રીઓને ઘણી બધી ઈચ્છાઓ હોય છે, પણ આવા સહશિક્ષણના પરિણામે નડતી સમસ્યાઓ છે તે સ્ત્રીઓના શિક્ષણની સમસ્યાઓ ઊભી કરવામાં પોતાનો ફાળો, નોંધપાત્ર ફાળો છે તે આપતું આપણને જોવા મળે છે. આમ સહશિક્ષણ ક્ષેત્રમાં ઉદ્ભવેલી જે કેટલીક સમસ્યાઓ છે તે સમાજનું ધ્યાન ખેંચે છે. પજવણી અને ત્રાસદાયક મશ્કરી વગેરે અગાઉ ઉલ્લેખ કર્યો છે તે બધી સમસ્યાઓમાં અન્ય પરિબળો પણ ભાગ ભજવતા આપણને જોવા મળે છે. આમ અનેક સમસ્યાઓ છે જેના કારણે સ્ત્રીઓએ પોતાનું જે શિક્ષણ છે તેને અધવચ્ચેથી છોડી દેવું પડતું હોય છે અને તેને શૈક્ષણિક સમસ્યાઓ તરીકે આપણે લોકો ઓળખાવી શકીએ. તો આ 6 સમસ્યાઓ હતી જે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યા તરીકે આપણે લોકો સમજાવી શકીએ. પહેલું, સ્ત્રી શિક્ષણનો ધીમો વિકાસ અને સ્ત્રી પુરુષની શિક્ષણમાં વિષમતાની સમસ્યા, સ્ત્રીઓમાં વ્યાપક નિરક્ષરતાની સમસ્યા, સ્ત્રીની શિક્ષણની નીચી કક્ષા, ઉચ્ચ શિક્ષણમાં સ્ત્રીઓનું ઓછું પ્રમાણ, અધવચ્ચેથી શાળા છોડી દેવાનું પ્રમાણ અને સહશિક્ષણમાં સ્ત્રીઓની સમસ્યાઓ. તો આ આપણો આ યુનિટનો જે પહેલો મુદ્દો છે તે પહેલો મુદ્દો હતો. અને હવે આપણે જોવાનું છે આ યુનિટનો બીજો મુદ્દો, જે હવે પછીના વિડીયોમાં આપણે લોકો જોશું, તેની ચર્ચા કરીશું. તો જે બીજો મુદ્દો છે તે છે સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણો. તો હવે પછીના વિડીયોમાં સ્ત્રીઓની શૈક્ષણિક સમસ્યાઓના કારણો સાથે આપણે લોકો મળીશું.